વિદ્યાર્થી મિત્રો, ઝડપથી ગુણાકાર કેવી રીતે કરવો? અહીંયા એક ઉદાહરણ આપેલું છે 93 ગુણ્યા 96. આ બંને સંખ્યાનો હું ગુણાકાર કરું, તમે જોઓ કે કેટલો ઝડપથી ગુણાકાર થાય છે. હું ગુણાકાર શરૂ કરું ત્યારે તમે કાઉન્ટ શરૂ કરજો, 1 2 3 4 તે પ્રમાણે કાઉન્ટ શરૂ કરજો કે ગુણાકાર કરવામાં કેટલી વાર લાગે છે. તો શરૂ કરીએ, સ્ટાર્ટ. 8928 ગુણાકાર થઈ ગયો. ઓકે, કેટલો સમય લાગ્યો મને કહેજો કોમેન્ટ બોક્સમાં લખીને. ચલો એક ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ, અને પછી તમને હું શીખવાડીશ કે આટલો ઝડપી ગુણાકાર કેવી રીતે કરવો. રેડી સ્ટેડી સ્ટાર્ટ. થઈ ગયો ગુણાકાર 12096. કેટલો સમય લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલો ઝડપથી ગુણાકાર કઈ રીતે કરવો તે આજે આપણે વિડીયોમાં શીખીશું. હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. ગુણાકારને લગતા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે, અને લગભગ બધા જ વિદ્યાર્થીઓને ગુણાકાર કરતા આવડતો જ હશે, પરંતુ તે ગુણાકાર કરવામાં ઘણો બધો સમય વીતી જતો હોય છે. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં સમયનો બચાવ કરવો ખૂબ જ જરૂરી છે. તો આજના વિડીયોમાં ગુણાકારને કેવી રીતે ફાસ્ટ સ્પીડલી અને ઓછા સમયમાં સાચો જવાબ લાવવો તે આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું. તો વિડીયો ખૂબ જ સરસ અને મજાનો વિડીયો છે, દરેક વિદ્યાર્થીને કામનો છે, ફાયદાકારક છે. તો વિડીયો લાસ્ટ સુધી દરેક વિદ્યાર્થી જોશે તેવી મારી નમ્ર વિનંતી. બીજું કે જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર છે, ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી, તો નીચે લાલ બટન છે સબસ્ક્રાઇબ, તેના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ પડે તો લાઇક કરજો અને પોતાના ગ્રુપમાં શેર કરજો. શરૂ કરીએ આજનો વિડીયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને હું ડિટેલમાં શીખવાડું કે કેવી રીતે ગુણાકાર કરવો. આમાં કુલ 3 પ્રકારની વસ્તુ આપણે જોઈશું, 6થી ઓછો નંબર હોય, 100થી વધુ નંબર હોય તેવા અંકોના ગુણાકાર આપણે કેવી રીતે કરવાના છે. શરૂઆતમાં આપણે જોઈએ 100થી ઓછા અંક વાળા ગુણાકાર પૂછે તો શું કરવાનું. ઉદાહરણ તરીકે હું અહીંયા ઉદાહરણ લઈ લઉં, 93 ગુણ્યા 96. શું કામ કરવાનું? અહીંયા 93 છે તે 100થી કેટલો ઓછો છે? તો 93 છે તે 100થી 7 ઓછો, તો હું અહીંયા 7 લખી દઈશ. જેમ કે 96 છે તે 100થી કેટલો ઓછો છે? તો હું અહીંયા લખી દઈશ 4. હવે શું કામ કરવાનું? હવે તમે આ પ્રમાણે 93 માંથી 4 બાદ કરો અથવા 96 માંથી 7 બાદ કરો, કોઈ પણ એક તમે કામ કરી શકો. જો 93 માંથી 4 બાદ કરીશ તો પણ 89 આવશે, અને 96 માંથી 7 બાદ કરીશ તો પણ 89 આવશે. ઓકે, તો કોઈ પણ એક રીતે તમે બાદબાકી કરી શકો છો. આ એક થયું. હવે શું કામ કરવાનું? આ જે 4 અને 7 છે તે બંનેનો ગુણાકાર કરી દેવાનો. 7 4 28 લો, થઈ ગયો ગુણાકાર. કેટલો ઝડપી? ઓકે, એક બીજી ઉદાહરણ રકમ જોઈ લઈએ. જે પ્રમાણે 95 ગુણ્યા 97 જોઈ લઈએ, તો શું કામ કરવાનું? 95 100થી કેટલા ઓછા છે તે લખવાના, 97 100થી કેટલા ઓછા છે તે લખવાના. હવે 95 માંથી 3 બાદ કરો અથવા 97 માંથી 3 બાદ કરો, એક જ પ્રકારનો જવાબ આવવાનો છે. 95 માંથી 3 બાદ કરો તો કેટલા આવશે? 92. આમ બાદ નહીં કરો તો 97 માંથી 5 બાદ કરો, 92 જ આવવાનો છે, સરખો જવાબ આવવાનો છે. એટલે એક કોઈ પણ એક રીતે બાદબાકી કરી દેવાની ફટાફટ સ્પીડમાં. 95 માંથી 3 ગયા 92, અને આ બંનેનો ગુણાકાર 5 3 15, તો થઈ ગયો જવાબ. બે અંકોનો ગુણાકાર. એક લાસ્ટ આપણે જોઈ લઈએ. જે પ્રમાણે આપણે જોઈએ તો 91 91 અને 98. ચલો બંનેનો ગુણાકાર કરવો છે. 91 કેટલા ઓછા છે 100થી? 9. 98 કેટલા ઓછા છે 100થી? 2. કોઈમાંથી કોઈ એક બાદ કરી નાખો. ઓકે, જે ફાવે તે બાદ કરી નાખવાના છે આપણે. તો 91માંથી 2 જશે તો કેટલા આવશે? 89. 9 અને બંનેનો ગુણાકાર, 9 2 18,
થઈ ગયો ગુણાકાર છેલ્લો લાસ્ટ જોઈ લઈએ આપણે 88 ગુણ્યા 94 88 કેટલા ઓછા છે 12 ઓછા છે 100 થી 94 100 થી કેટલા ઓછા છે 6 ઓછા છે કોઈ પણ નંબર કોમાંથી વાત કરો 88 માંથી 6 બાદ કરી દઈએ તો 88 માંથી 6 બાદ કરીશું તો કેટલા આવશે 82 બીજો શું કરવાનું આ 12 અને 6 નો ગુણાકાર 12 6 72 થઈ ગયો ગુણાકાર બે સ્ટેપમાં તો આ પ્રમાણે કોઈ પણ બે નંબરનો ગુણાકાર જે 100 થી ઓછા હોય તેનો ગુણાકાર આ પ્રમાણે કરી શકાય હવે આપણે જોઈએ 100 થી વધુ નંબર હોય તો કેવી રીતે ગુણાકાર કરવો સમજો કે આ પ્રમાણે છે 105 ગુણ્યા 104 શું કામ કહેશું આ નંબર છે તે 100 થી વધુ છે તો કેટલો વધુ છે તે જોવાનું 105 100 થી કેટલો વધારે છે તો +5 લખીશું 5 વધુ છે 104 100 થી કેટલો વધુ છે તો 4 વધુ છે હવે પહેલામાં શું કહ્યું તો આપણે બાદ કર્યા હતા આ પ્રમાણે હવે આપણે માં ઉમેરવાના છે તો 105 માં 4 ઉમેરવાના અથવા 104 માં 5 ઉમેરવાના કોઈ પણ એક બાજુથી ઉમેરે તો 105 માં 4 ઉમેરીએ તો 109 હવે કોનો કયા બે નંબરનો ગુણાકાર કરવાનો 5 અને 4 નો ગુણાકાર કરી દેવાનો 5 6 20 લો આવી ગયો જવાબ તમારો કેટલો સરળ ચલો એક લાસ્ટ એક જોઈ લઈએ આગળનો 108 ગુણ્યા 104 ચલો ફટાફટ તમે તમારા દિમાગથી ફટાફટ વિચારો અને હું પણ સ્પીડમાં વિચારું અહીંયા કયો નંબર લખવાનો છે 108 100 થી કેટલા વધુ છે તો આપણે 8 વધુ છે તો 8 લખીશું 104 100 થી કેટલા વધુ છે 4 વધુ છે તો 4 લખીશું હવે 108 માંથી 4 બાદ 4 ઉમેરી દઈએ અથવા 104 માં 8 ઉમેરીએ એક જ થવાનો છે તો 112 108 માં 4 ઉમેરે તો 112 હવે કોનો ગુણાકાર કરવાનો 8 અને 4 નો ગુણાકાર 8 6 32 થઈ ગયો ગુણાકાર બે સ્ટેપમાં ત્રીજો દાખલો જોઈ લઈએ આપણે 103 ગુણ્યા 107 શું કામ કરીશું આપણે 103 100 થી કેટલા વધુ છે 3 વધુ છે 107 100 થી કેટલા વધુ છે 7 107 માં 103 માં 7 ઉમેરો અથવા 107 માં 3 બંને રીતે કોઈ પણ તે કામ કરશો સરખો જવાબ આવશે 110 આ 7 અને 3 નો ગુણાકાર કરીએ 21 થઈ ગયો જવાબ ચલો છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે 112 ગુણ્યા 109 112 100 થી કેટલા વધુ છે તો 12 લખીશું 109 100 થી કેટલા વધુ છે 9 લખીશું 112 માં 9 ઉમેરો અથવા 109 માં 12 ઉમેરો તો કોઈ પણ એકમાં એક જવાબ આવશે સરખો જ આવશે 121 12 ગુણ્યા 9 કરીએ તો 12 નવમ 108 12 નવમ 108 12 નવમ 108 માં મેં એક વધી તરીકે લખીશ 12 નવમ 108 માં જે 1 છે તે આપણે શું કરીશું આપણે તમને રિપીટ કરું 12 નવમ માં 108 છે 108 માં 1 છે તે આપણે અહીંયા વધી તરીકે લઈશું તો 08 આપણે લાસ્ટ માં મૂકીશું તો શું થશે 1 ને 1 2 થશે તો જ્યારે 3 આંકડામાં આવે તો આપણે વધીનો ઉપયોગ કરીશું તો આ પ્રમાણે ગુણાકાર કરી શકાય એક વધી વાળો એક્સ્ટ્રા જોઈએ આપણે જે પ્રમાણે 112 ગુણ્યા 113 ઓકે કેટલો નંબર વધારે છે 100 થી 12 આ કેટલો વધારે છે 13 શું કામ કરવાનું 112 માં 13 ઉમેરો અથવા 113 માં 12 ઉમેરો એક સરખો જવાબ આવશે કેટલો જવાબ આવશે 125 હવે 12 અને 13 નો શું કરીશું આપણે ગુણાકાર કરીશું તો 12 અને 13 નો ગુણાકાર કેટલો આવશે 12 અને 13 નો ગુણાકાર કેટલો આવ્યો 156 156 આવ્યો તેમાં આ 1 છે તે આમાં કેરી ફોરવર્ડ થશે વધી તરીકે જશે તો શું થશે 56 12656 આ પ્રમાણે કેરી ફોરવર્ડ મતલબ કે વધી લેવાની જરૂર પડે તો વધી પણ લેવી પડે હવે આપણે જોઈએ કે એક નંબર 6 થી ઓછો હોય અને એક નંબર 100 થી વધુ હોય તો શું કામ કરીશું જે પ્રમાણે આપણે જેમ કે 94
गुण्या 103 चलो एक नंबर 100 થી ઓછો છે ને એક નંબર 100 થી વધુ તો 94 100 થી કેટલો ઓછો છે 6 અને 103 100 થી કેટલો વધુ છે 3 તો આપણે નિશાની ધ્યાન રાખીશું 6 અને 3 ની આ 6 ઓછો છે માટે માઈનસ લખ્યા 3 વધુ છે તો પ્લસ લખ્યા હવે શું કામ કહેશું 94 માં 3 ઉમેરી દઈશું અથવા 103 માંથી 6 બાદ કરી દઈશું कोई पण काम करीशु सरखो जवाब आवशे तो आपणे जे सरळ पड़े ते काम करीशु 94 माथी 3 उमेरी देशु तो 97 अने 6 अने 3 नो गुणाकार करीशु 6 तरी 18 लो थई गयो गुणाकार एक नंबर वधु होय एक नंबर ओछो तो पण काम करी शकाशे फटाफट जेम के आपणे जोई लिए अहींया 97 * 107 97 केटला ओछा छे 6 थी 3 107 કેટલા વધુ છે 100 થી 7 97 માં 7 ઉમેરો અથવા 107 માંથી 3 બાદ કરો જે સરળ પડે તે તો કોઈ પણ રીતે કામ કરીશું બંને બાજુથી કામ કરતા જવાબ સરખો આવશે 104 3 અને 7 નો ગુણાકાર કરીએ 3 7 21 થઈ ગયો ગુણાકાર તો આ પ્રમાણે ઝડપથી ગુણાકાર કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો તમે વિડિયો જોઈ લીધો જો વિડિયો પસંદ હોય तो लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो फरीथी मिलीशु आवा नवा वीडियो साथे थैंक यू